अगर समाचार में बात करें तो महत्वना समाचार जामनगर थी सामे आवी रहा छे। महत्वनुं कही शकाय के जामनगर में नानी बाणुगरना पाटिया पास अकस्मात की घटना बनवा पामी छे। बीएमडब्ल्यू कार अने बाइक वच्चे गंभीर अकस्मात सर्जायो हतो। बीजी तरफ बाइक सवार दंपति में पति नुं घटना स्थले ज करुण मौत निपजू छे। पत्नी ने गंभीर हालत में जीजी होस्पिटल में सारवार अर्थे खसेड़वामां आवी हती। राजकोट थी परत फरती रहेला दंपति ने अकस्मात नड्यो हतो। कार चालक 160 नी स्पीडे कार चलावता होवाना आक्षेपो करवामां आव्या छे। बाइक चालक दिनेशभाई मकवाड़ा नुं घटना स्थले ज करुण मौत निपजू छे। महत्वना समाचार जामनगर थी सामे आवी रह्या छे। जामनगर में नानी बाणुगरना पाटिया पास अकस्मात की घटना बनवा पामी हती। बीएमडब्ल्यू कार अने बाइक वच्चे अकस्मात सर्जायो हतो। बाइक सवार दंपति में पति नुं घटना स्थले ज मौत निपजू छे। बीजी तरफ पति की गंभीर हालत में जीजी होस्पिटल खाते खसेड़वामां आवी छे। વધુ વિગતો સાથે સંવાદદાતા ફોનલાઇન પર સંજય વાઘેલા જોડાઈ ગયા છે। જી, જામનગરમાં નાની બાણુગરના પાટિયા પાસે અકસ્માતની ઘટના બનવા પામી છે, શું છે વધુ માહિતી? જી ચોક્કસ, થી જણાવી દઉં કે જે જામનગરમાં જે મોડી રાતે જે અકસ્માત સર્જાયો હતો, જામનગરથી બહાર જે નાની બાણુગરના પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો। બાઇક પર સવાર પતિ પત્ની અને સામેથી જે બીએમડબલ્યુ કાર છે તેને અડફેટે લીધા હતા, જેમાં પતિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। જયારે પત્નીની હાલત ખૂબ જ ગંભીર હોવાથી તેમને જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। પતિ પત્ની બંને જે રાજકોટ પોતાના જે ભાઈ છે ત્યાં ભાઈબીજની તહેવારની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો। તો બીજી બાજુ જે પરિવારના સભ્યો છે તેમનું કેવું છે કે જે અકસ્માત સર્જાયેલ બીએમડબલ્યુ કાર છે તે ઓવર સ્પીડમાં હોવાનું પણ તેઓએ આક્ષેપ કર્યો હતો। ત્યારે સમગ્ર બાબતે હાલ પોલીસે વિગતો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી જી, વિગતો આપવા બદલ આપનો આભાર। તો જામનગરમાં નાની બાણુગરના પાટિયા પાસે અકસ્માતની ઘટના બનવા પામી છે। બાઇક સવાર દંપતીમાં પતિનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે। પત્નીને ગંભીર હાલતમાં જીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। પત્નીને પણ ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે। કાર ચાલક 160 ની ઝડપે કાર ચલાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। બાઇક ચાલક દિનેશભાઈ મકવાણાનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું।